તો નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અસાઇનમેન્ટનું પાંચમા પ્રશ્નપત્રનું. આજે સરસ મજાનું સોલ્યુશન તમારા માટે લઈને આવ્યો છું. મિત્રો, આપણે ઘણા સમય પહેલાંથી અસાઇનમેન્ટના પ્રશ્નપત્રોનું સોલ્યુશન એક પછી કાપી રહ્યા છીએ અને આખો સિલેબસ ગુજરાતી વિષયનો ધોરણ 12નો આખો સિલેબસ આપણી ચેનલ ઉપર કમ્પ્લીટ મુકાયેલો છે, જે આવનાર અત્યારે ધોરણ 11માં છે અને આવતા વર્ષે એટલે કે 2021-22માં જે ધોરણ 12ની પરીક્ષા આપવાના હોય તો ચોક્કસથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને દરેકે દરેક ચેપ્ટર અને બધું જ વ્યાકરણ જે આપણે મૂકેલું છે એનો અભ્યાસ કરજો. હજુ પણ આપણે આઈએમપી અને બધું વિડીયો સિરીઝ આપણી ચાલુ જ રહેવાની છે, તો ચોક્કસથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયો પસંદ પડે ને તો ચોક્કસથી લાઇક કરી દેજો. આજે હું તમને ખાસ નાના પ્રશ્નો અને સૌથી વધારે મહત્ત્વના એવા વ્યાકરણ વિભાગનું સરસ મજાનું સોલ્યુશન આજે આ વિડીયોના માધ્યમથી આપવાનું છું. મિત્રો, અત્યારથી જ વિડીયોને લાઇક કરી દેજો, કારણ કે આ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું. તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. હવે આપણે વાત કરીએ પાંચમા પ્રશ્નપત્રનો વિભાગ એ તરફ જઈએ તો ઈશ્વર દેવ બનીને ક્યાં બિરાજે છે? તો એમાં આવશે એ, ઈશ્વર દેવ બનીને દેહમાં બિરાજે છે. બીજો પ્રશ્ન છે, અગ્નિદેવને ઇન્દ્રએ શાપ આપીને તેમનું મુખ કોના જેવું કરી દીધું? તો એમાં આવશે વાંદરા જેવું. મિત્રો, આજે એકબીજા દેવો શાપ આપે છે અને પછી બધા દેવો નળરાજાને વરદાન આપે છે. આ બે પ્રશ્નો કમ્પ્લીટ 100% તૈયાર રાખજો, પૂછાવાની મહત્તમ શક્યતા છે. બા શેનાથી બીતા નથી? તો બા મૃત્યુથી બીતા નથી. ત્યાર પછી ચોથો પ્રશ્ન, ગુજરાતી ભાષાના આદ્ય કવિ કોણ છે? એમાં આવશે નરસિંહ મહેતા. મધ્યકાલીન સાહિત્યમાં કવિ શિરોમણી તરીકે કોણ સન્માન પામ્યું છે? તો એમાં આવશે કવિ પ્રેમાનંદ. કવિ શિરોમણી, મહાકવિ, માણભટ્ટ એ બધું પ્રેમાનંદને લાગુ પડશે. નિરંજન ભગત લિખિત કયું કાવ્ય તમારા અભ્યાસક્રમમાં છે? તો આપણી પાઠ્યપુસ્તકમાં નિરંજન ભગતનું બહુ મજાનું કાવ્ય પથ્થર થર થર ધ્રુજે એ આપણા અભ્યાસક્રમનું કાવ્ય છે. ત્યાર પછી એક એક વાક્યવાળા પ્રશ્નો છે, ત્યાર પછી ત્રણ ચાર વાક્યવાળા પ્રશ્નો, સવિસ્તારવાળા એ જે તે ચેપ્ટરમાંથી નીકળ્યા છે એ તમને ખ્યાલ આવી જશે ને. એ ચેપ્ટરમાં આપણે જે આઈએમપી પ્રશ્નો આપેલા છે એમાં એ દરેકે દરેક પ્રશ્નો અને એના જવાબની ચર્ચા પણ આપણે કરેલી છે. તો એ ચેપ્ટર આપણી ચેનલ ઉપર ચોક્કસથી એનો અભ્યાસ કરજો અને એ પ્રશ્નો પણ તમારા સોલ્વ થઈ જશે. સાથે સાથે એ ચેપ્ટરમાંથી નીકળતું વ્યાકરણ, એમાં બોર્ડ પરીક્ષાને લગતા પ્રશ્નો, આખે આખા ચેપ્ટરની અંદરની આપણે આખી વાત કરી ગયા છીએ. વિભાગ બી તરફ જઈએ તો ભોજાએ રહેઠાણમાં શું બનાવ્યું હતું? તો એમાં આવશે કુબો. ગાંધીજીને શાક સમારતા જોઈ વિનોબાને શો પાઠ મળ્યો? તો એમાં આવશે શ્રમનો પાઠ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, લેખિકાએ અમરનાથ યાત્રા કોના દ્વારા કરી? તો એમાં આવશે ઘોડા દ્વારા. યાદ રાખજો, આમાં ઘોડા દ્વારા આવશે. ત્યાર પછી સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખકનું નામ દર્શાવો. તો આપણને ખબર છે સત્યાગ્રહાશ્રમ કૃતિના લેખક છે વિનોબા ભાવે. ત્યાર પછીનું ઉછીનું માગનારાઓ પાઠ ક્યાં પાઠ્ય પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે? તો એ છે રામ રોટી બીજીમાંથી લેવામાં આવ્યો છે. મહાત્માના માણસ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો. તો એનું સાહિત્ય સ્વરૂપ છે નવલિકા. ખાસ યાદ રાખજો, નવલિકા મહાત્માના માણસનું સાહિત્ય પ્રકાર છે નવલિકા. ત્યાર પછી એક એક વાક્યવાળા પ્રશ્નો અહીં આપેલા છે, એની નીચે ત્રણ ચાર વાક્યવાળા પ્રશ્નો આપેલા છે. ત્યાર પછી સવિસ્તારવાળા પ્રશ્નો છે, એ દરેકે દરેક પ્રશ્નોની ચર્ચા જે તે ચેપ્ટરમાં આપણે કરી ગયા છીએ. મિત્રો, ખાસ દરેકે દરેક ચેપ્ટર આપણે આપણી ચેનલ ઉપર મૂકેલા છે, તો યોગી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને પ્લે લિસ્ટમાં જઈને તમને ઈચ્છા હોય એ ચેપ્ટરનો તમે અભ્યાસ કરી શકો છો. તો મિત્રો, જો તમે ધોરણ 12માં હોય અને 2021માં જો તમે બોર્ડની પરીક્ષા દેતા હોય તો આશા છે કે તમે આપણી ચેનલ ઉપર ગુજરાતી વિષય વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કર્યો હોય. તો ખાસ 2-3 ધોરણ 11માં આ વર્ષે અભ્યાસ કરતા હોય એવા વિદ્યાર્થીઓને પણ તમે આ ચેનલ સજેસ્ટ કરો, તમારા મિત્રોને સજેસ્ટ કરો, તો ચોક્કસથી એમને પણ ફાયદો થઈ જશે. કારણ કે મહામારીના સમયમાં તમને ઘર બેઠા સારું શિક્ષણ આપવું એ મારી ફરજ મેં નિભાવી રહ્યો છું. તો તમે પણ તમારી ફરજ નિભાવો અને તમારા મિત્રોને મદદરૂપ થઈ શકો છો. તો આપણે સમાનાર્થી શબ્દો તરફ આગળ વધીએ. તો પહેલો શબ્દ છે ગોત્ર. ગોત્રના સમાનાર્થી શબ્દ પહેલો વંશ અને બીજો છે કુળ. ત્યાર પછી નિર્ણય, એની સામે આવશે ફેંસલો અને બીજો શબ્દ નિશ્ચય. ત્યાર પછી વિભૂતિ. વિભૂતિ એનો પહેલો સમાનાર્થી થાય સંપત્તિ અને બીજો થાય ઐશ્વર્ય. ત્યાર પછી પવન. પવનની સામે સમીર. સમીરની સામે અનિલ. ત્યાર પછી કુદરત. કુદરતની સામે આવશે નિસર્ગ અને નિસર્ગની સામે આવશે પ્રકૃતિ. ત્યાર પછી 36મું વિરુદ્ધાર્થી બનાવવાના છે. આની પદ્ધતિ તમને ખ્યાલ હશે. હું તમને એક પ્રાચીન પુસ્તકમાંથી વાર્તા કહું છું. તો પ્રાચીનનો વિરુદ્ધાર્થી થાય અર્વાચીન અને વાક્યનો અર્થ ન બદલે એ રીતે આપણે કઈ રીતે લખીએ? હું તમને એક અર્વાચીન પુસ્તકમાંથી વાર્તા નહીં કહું, એવી રીતે.
તમે એ વેર વૃક્ષને સરળતાથી ઉખેડી શકશો, સરળતાથી એનો વિરુદ્ધાર્થી થાય મુશ્કેલીથી, તમે એ વેર વૃક્ષને મુશ્કેલીથી ઉખેડી નહીં શકો, ઉખેડી નહીં શકો ને, એવી રીતે આપણે લખી શકીએ. મિસ પંકજમનો હું મહેમાન છું, મહેમાનનો વિરુદ્ધાર્થી થાય યજમાન, તો વાક્ય બને મિસ પંકજમનો હું યજમાન નથી. એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ આકર્ષકતા, આકર્ષકનું થઈ જાય અનાકર્ષક, અને વાક્ય બને એમની બુદ્ધિ પ્રતિભા તથા કાર્યશક્તિ અનાકર્ષક ન હતા. ખોદકામ કરવાનું ભોજા માટે સાવ સહેલું હતું, સાવ સહેલુંનું વિરુદ્ધાર્થી થાય ખૂબ અઘરું, તો વાક્ય બનશે ખોદકામ કરવાનું તો ભોજા માટે ખૂબ અઘરું ન હતું, અથવા તો સહેજે અઘરું ન હતું, એમ પણ આપણે લખી શકીએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. પ્રશ્ન નંબર 41, પહાડો જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ, તો એને કહેવામાં આવે છે દાવાનળ. શબ્દ યાદ રાખજો, ખાસ આ ચેપ્ટરમાં આપણે ઘણી બધી મહત્વની વાત કરી હતી, એમાં શબ્દ આવશે દાવાનળ. ત્યાર પછી 42મો પ્રશ્ન છે કે મન વાણી અને કર્મથી પણ કોઈ હિંસા ન કરવાની વૃત્તિ, એને કહેવાય અહિંસા. ત્યાર પછી નાણાંની આપલે માટેની ચિઠ્ઠી, તો એમાં આવશે હુંડી. ત્યાર પછીનો પ્રશ્ન છે ઘડિયાળની શોધ થઈ તે પહેલાં સમય માપવાનું સાધન, તો એને કહેવામાં આવતું રેત શીશી. ખાસ યાદ રાખજો રેત શીશી. આશરો લેવાનું ઠેકાણું, એને કહેવાય આશ્રય સ્થાન. ત્યાર પછી તળપદા શબ્દોના માન્ય ભાષાના શ્રેષ્ઠ શબ્દો દેવાના છે. ડોબું, તો ડોબુંનું થશે ભેંસ. ડાફ એટલે પગલું. ત્યાર પછી પૂર્ણાહુતિ, પરિસ્થિતિ અને દીકરી, એમાં પૂર્ણાહુતિમાં પૂ છે એ જ ખાલી બદલાવાનો છે, પૂ ને રસ્વ છે તો દીર્ઘ કરવાનો. પરિસ્થિતિ શબ્દમાં બધાય શબ્દો રસ્વ થઈ જશે, અને દીકરીમાં દી છે એ દીર્ઘ થઈ જશે. તમને સાઈડમાં એ સાચી જોડણી દેખાતી હશે, તમારે જોડણી સુધારવાની છે. એવી રીતે ખાસ આ શબ્દો બધા યાદ રાખજો. મારા જીવતા તો કેમ હા પાડું, વાક્યમાંથી આપણે નિપાત ગોતવાનો છે. મારા જીવતા તો, એમાં તો શબ્દ છે એ નિપાત આવશે. અરે લુગડા ખાલી જગ્યા ગાંઠડા મોઢે, આ ટેકરાના પેટમાં દટાણા છે, તો એમાં પણ ખાલી જગ્યામાં તમારે નિપાત તો. વિદ્યાર્થી મિત્રો, જો તમે વ્યાકરણનો કોઈ પણ ટોપિક તમને ન આવડતો હોય તો આપણી ચેનલ ઉપર તમને વ્યાકરણનો ટોપિક મળી જશે, ચોક્કસથી એનો અભ્યાસ કરજો. આપણે વ્યાકરણ તો સમજાવેલું છે, સાથે સાથે બોર્ડ પરીક્ષા લક્ષી આઈએમપી પણ એમાં આપેલા છે, અને હજુ ઘણું બધું આઈએમપી આવશે. તો અરે લુગડા તો, એમાં ખાલી જગ્યામાં તો આવશે. પછી 12 વર્ષ વનવગડામાં આથડિયા, વાક્યમાંથી વિશેષણ ગોતવાનું છે, તો એમાં 12 સંખ્યાવાચક વિશેષણ બનશે. ઋતુ ઋતુ પ્રમાણે ખાલી જગ્યા પ્રસાદ બનાવેલા, ખાલી જગ્યામાં આપણે વિશેષણ લખવાનું છે, તો એમાં આવશે 3, ખાલી જગ્યા સોરી ઋતુ ઋતુ પ્રમાણે 3 પ્રસાદ બનાવેલા, એવી રીતે ખાલી જગ્યામાં 3 લખવાનું થાય. ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી, વાક્યમાંથી કૃદંત, તો એમાં આવશે માગનાર. આ માગનાર શબ્દ છે એ કૃદંત બનશે. એ ટેટામાંનો એક દાણો ખાલી જગ્યા એને ભાંગો, ખાલી જગ્યામાં આપણે કૃદંત લખવાનો છે, તો એ ટેટામાંનો એક દાણો લઈને, એમાં આવશે લઈને, લઈને એને ભાંગો, એવી રીતે બનશે. એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું, આપણે પહેલાં તો આમાંથી કૃદંત ગોતવાનું છે અને એનો પ્રકાર ગોતવાનો, તો એમાં કૃદંત આવશે જીવતા જાગતા, અને પાછળ તા પ્રત્યે છે એટલે એ કૃદંતનો પ્રકાર બનશે વર્તમાન કૃદંત. તો જીવતા જાગતા શબ્દ કૃદંત છે અને પ્રકાર એનો બનશે વર્તમાન કૃદંત. પછી રૂઢિપ્રયોગનો અર્થ દેવાનો છે. હવાઈ કિલ્લા બાંધવા એટલે મોટી મોટી વાતો કરવી. આંખ ઉઘાડવી, આંખ ઉઘાડવી એટલે સાચી વાત સમજાવવી. ત્યાર પછી જોખી જોખીને બોલવું, એનો અર્થ થાય છે વિચારપૂર્વક બોલવું, અથવા તો વિચારી વિચારીને બોલવું. ત્યાર પછી સૂચના પ્રમાણે આપણે લેખનરૂઢિ ભાષા શુદ્ધિ પદક્રમ અને પ્રત્યે સુધારણાના પ્રશ્નો જોઈએ. તો તોયે કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ, એમાં તમારે લેખન રૂઢિની દ્રષ્ટિએ વાક્યને સુધારવાનું છે. તો એમાં તોયે એ બંને શબ્દો ભેગા થઈ જશે. કન્યાને, એ કન્યા અને ને વચ્ચે સ્પેસ છે, એ સ્પેસ ખરેખર ન આવે, કન્યાને એ પણ ભેગું આવે. અને ન ગમ્યું, એમાં ન એકલો સ્વતંત્ર આવે, પછી ગમ્યું કોય, કોય છે એમાં યતીશનો ય ન હોય, ખરેખર ઈ આવશે એમાં. તો વાક્ય શું બને? તોયે કન્યાને ન ગમ્યું કોઈ, પછી અલ્પવિરામ, ફરી પંચ નળને, નળ અને ને બંને ભેગું થઈ જશે, જોય એમાં જો અને ય બે ભેગું થઈ જશે. તમને સ્ક્રીન ઉપર એ વાક્ય દેખાતું છે.
હવે જોઈએ એના પછીનો પ્રશ્ન. હવે એનો વધારે જીર્ણોદ્ધાર શક્ય જ નહોતો. એમાં જીર્ણોદ્ધાર શબ્દ છે એ ખોટો છે. જીર્ણોદ્ધાર એમાં ડબલ ધ આપ્યા છે, ખરેખર ડબલ ધ ન હોય, એક દ અને ધ તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે એવી રીતે જીર્ણોદ્ધાર લખાય, એ તમારે સુધારવું પડશે ભાષા શુદ્ધિની દ્રષ્ટિએ. ત્યાર પછીનો પ્રશ્ન છે, પોસ્ટ માસ્તરની સાંકળ મધરાતે ડેલીની ભોજાએ ખખડાવી. એમાં આપણે પદક્રમ ગોઠવવાનો છે, તો સૌથી પહેલાં આપણે સમયને મહત્ત્વ દઈએ અથવા તો કર્તાને પણ તમે મહત્ત્વ આપો તો એવું વાક્ય બને કે ભોજાએ મધરાતે પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી. એની જગ્યાએ તમે એમ પણ લખો કે મધરાતે ભોજાએ પોસ્ટ માસ્તરની ડેલીની સાંકળ ખખડાવી. એવી રીતે પણ તમે વાક્ય બનાવી શકો, પહેલાં હંમેશા સમયને મહત્ત્વ દેવાનું. તો પ્રતિ સુધારવાવાળો જે પ્રશ્ન છે, એ જ ક્રૂરતા બમણા વેગમાં કામ કરશે. તો એમાં બમણા વેગમાં છે ને, ત્યાં થઈ જશે બમણા વેગથી. તો એ જ ક્રૂરતા બમણા વેગથી કામ કરશે. માં પ્રત્યે છે, એ માં પ્રત્યયને કાઢીને તમારે માની જગ્યાએથી લખવું પડે, એટલે કે વેગથી. અને વેગ પછી સ્પેસ મૂકીને થી નથી લખવાનું, વેગ અને થી બંને શબ્દો ભેગા લખવાના છે. ત્યાર પછી સંયુક્ત કે સંકુલ વાક્યને સાદા વાક્યમાં આપણે ફેરવવાના છે. બહુ મજાનો પ્રશ્ન છે, છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. તેમાં પહેલાં તો આપણે સંયોજક ગોતવો પડે અને સંયોજક કાઢવાનો અને એની જગ્યાએ પૂર્ણ વિરામ કરવો પડે. તો એમાં ત્યારે જ એ સંયોજક છે, એને આપણે કાઢી નાખવાનો. પહેલું વાક્ય શું બનશે સાદું વાક્ય? છેલ્લી કડીમાં કવિ સુંદરીને સંબોધન કરે છે, પહેલું વાક્ય. બીજું વાક્ય શું બને? કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે. આપેલું આ સાદા વાક્યો બની ગયા. બીજું વાક્ય છે 66મું, અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હોય તે અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યા છે. તો પહેલું વાક્ય બને, અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું. પહેલું પૂર્ણ વિરામ ત્યાં, તે છે એ નીકળી જશે. બીજું વાક્ય બનશે, અગ્નિની સાક્ષીએ જ જુદા પડી રહ્યા છે. ઓકે, આવી રીતે બે વાક્યો બનશે. ત્યાર પછી 67મો પ્રશ્ન જોઈએ, એ ભણવામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે, એટલું જ નહીં બીજા ક્ષેત્રમાં પણ એ મોખરે રહી છે. તો એમાં સંયોજક છે એટલું જ નહીં, એ આખું નીકળી જશે. પહેલું વાક્ય શું બનશે? એ ભણવામાં ફર્સ્ટ ક્લાસ રહી છે, પૂર્ણ વિરામ. બીજું વાક્ય બનશે, બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે. આવી રીતે બે અલગ અલગ વાક્યો બને. મિત્રો, સાદું વાક્ય, સંયુક્ત વાક્ય, સંકુલ વાક્ય, ચાર માર્ક્સના પ્રશ્નો આના હોય છે. ખાસ આપણે એના બે છેલ્લા બે પાર્ટ છે એ તમે જોઈ લેશો તો ગેરંટીથી મિત્રો આ ચારે ચાર પ્રશ્નો તમારા કવર થઈ જશે, ચારે ચાર માર્ક્સ તમારા કવર થઈ જશે. વ્યાકરણ વિભાગમાં બહુ મહત્વનું છે સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ વાક્યની ખાસ મિત્રો પ્રેક્ટિસ કરજો. આપણે એના ઉપર ત્રણ અલગ અલગ પાર્ટ બનાવેલા છે, ત્રણેય પાર્ટનો મિત્રો અભ્યાસ વ્યવસ્થિત કરજો. ત્યાર પછી હવે એનાથી ઊંધું છે કે સાદા વાક્યને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવવાના છે. તો એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. તો હવે જો તમારે સાદા વાક્યને સંયુક્ત કે સંકુલમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે પૂર્ણ વિરામને કાઢવાનો, એની જગ્યાએ સંયોજક મૂકવાનો. શું બને? એની જમીન બહુ કઠણ નહોતી, ત્યાં પછી પૂર્ણ વિરામ છે, પૂર્ણ વિરામ નીકળી જાય, એની જગ્યાએ આવી જશે સંયોજક. તો વાક્ય બને, એની જમીન બહુ કઠણ નહોતી, તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું. બીજું વાક્ય 69મું જોઈએ, તો તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો, પૂર્ણ વિરામ, હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. તેમાં ખરેખર એક જ સંયોજક મૂકવાનો છે. તો વાક્ય શું બને? તમે 20 લાખનું જોખમ ઉઠાવો છો તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. હવે જો જોખમ ઉઠાવો છો પછી પૂર્ણ વિરામ છે, પૂર્ણ વિરામને કાઢવાનો અને એની જગ્યાએ આવી જશે તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું. આવી રીતે આ ખાસ પદ્ધતિ શું છે આખી આપણે બહુ આમાં ડિટેલમાં વાત કરશું, તો ઘણો બધો સમય જશે. આપણે જે સાદું સંયુક્ત સંકુલ વાક્ય સમજાવ્યું હતું ત્યારે બધી ડિટેલમાં ચર્ચા કરી ગયા છીએ. અને ત્યાર પછીનો 70મો વ્યાકરણ વિભાગનો છેલ્લો પ્રશ્ન, ન બોલું મનમાં ઘણું થાય છે, બોલ્યા વિના રહેવાતું નથી. ચાર વાક્યો છે એને આપણે એક વાક્યમાં ફેરવવાના છે. તો શું બને? ન બોલું, અલ્પવિરામ, ન બોલું એમ મનમાં ઘણું થાય છે. વાક્ય આમ બનશે, ન બોલું એમ મનમાં ઘણું થાય છે પણ બોલ્યા વિના રહેવાતું નથી. તો
ન બોલું ન બોલું વચ્ચે અલ્પવિરામ આવી જશે, પછી આવશે એમ, ન બોલું પછી પૂર્ણવિરામ છે, પૂર્ણવિરામ બધી જગ્યાએ કાઢી નાખવાનો હો, કારણ કે આપણે સંયુક્ત કે સંકુલ એક જ વાક્ય બનાવવાનું, એક જ વાક્યમાં છેલ્લે જ પૂર્ણવિરામ મૂકવાનો, વચ્ચે ક્યાંય સંયુક્ત કે સંકુલ વાક્યમાં પૂર્ણવિરામ ન આવે, સાદા વાક્યમાં જ વચ્ચે વચ્ચે પૂર્ણવિરામ આવે, અને સાદા વાક્યમાં આપણે સળંગ નથી લખતા, એક લીટીમાં પહેલું વાક્ય બીજી લીટીમાં બીજું વાક્ય એવી રીતે હંમેશા પેપરની અંદર લખાય છે, અને ટૂંક સમયમાં આપણે તમારે બોર્ડનું પેપર કઈ રીતે ભરવું ને એના વિશે પણ આપણે વાત કરવાના છીએ. ન બોલું પછી અલ્પવિરામ, ન બોલું એમ મનમાં ઘણું થાય છે પણ બોલ્યા વિના રહેવાતું નથી, એવી રીતે આપણે વાક્યને બનાવવાનું છે. અહીંયા આપણો વ્યાકરણ વિભાગ પૂરો થાય છે. ત્યાર પછી આ વિભાગ ડી છે, એમાં તમને કાવ્ય આપેલું છે, એની નીચે સરસ મજાના 5 પ્રશ્નો છે, એ કાવ્યના આધારે તમે સરસ મજાના એનો જવાબ પણ બનાવી શકો છો. ગદ્યમાં જવાબ દેવાનો છે, પદ્યમાં બેઠે બેઠી કાવ્ય પંક્તિ લખતા નહીં. પછી એક પેરેગ્રાફ આપેલો છે, પેરેગ્રાફની નીચે પણ 5 પ્રશ્નો છે, એનો પણ જવાબ તમે વ્યવસ્થિત રીતે આપી શકશો. આપણે એને સમજાવી દીધો છે કે પદ્યાર્થ ગ્રહણ ગદ્યાર્થ ગ્રહણ કેવી રીતે કરવું. ત્યાર પછીનો પ્રશ્ન છે સંક્ષેપીકરણ, સંક્ષેપીકરણ વિશે પણ આપણે બહુ મહત્વની અને વિસ્તૃત ચર્ચા કરી ગયા છીએ. આપણે તમને એક પેરેગ્રાફ આપેલો છે, એનો તમારે ત્રીજા ભાગનું સંક્ષેપીકરણ કરવાનો છે, એ કઈ રીતે કરવામાં આવે છે એની પણ આપણે વિશદ ચર્ચા આપણા વિડીયોમાં કરી ગયા છીએ. સંક્ષેપીકરણ ખાસ આપણા વિડીયોમાં તમે જોઈ શકશો. ત્યાર પછી કાળ કથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવવાનું છે. યુધિષ્ઠિર ઓછું ન આણસો, આપણે જે યુધિષ્ઠિર યુદ્ધ વિષાદ છે એમાંથી આ લેવાયેલો પેરેગ્રાફ છે. અને ત્યાર પછી વિભાગ ઈ છે, લેખન સજ્જતા વિભાગ, તેમાં સૌથી પહેલાં અરજી. ખાસ મિત્રો આપણો અરજીનો વિડીયો જોઈ લેજો, 5 માર્ક્સની અરજી, એકવાર એ સ્ટેપ બાય સ્ટેપ તમે આખો વિડીયો જોઈ લેશો એટલે મિત્રો 5-5 માર્ક્સ તમારા કમ્પ્લીટ થઈ જશે. ત્યાર પછી અરજી પછીનો પ્રશ્ન છે ગદ્યખંડનું વાદાત્મક ગદ્યમાં, અથવા તો એની નીચે બીજો પ્રશ્ન કે ભાવાત્મક ગદ્ય, વાદાત્મક ગદ્ય અથવા ભાવાત્મક ગદ્ય, બેમાંથી જે તમને સહેલું લાગે. આપણે બંને વિશે વિડીયો બનાવી મૂકી દીધા છે, તમને એમાંથી જે બંને શીખી લેજો, બંને સમજી લેજો, કારણ કે ક્યારેક એવું બને કે વાદાત્મક અઘરું હોય ભાવાત્મક સહેલું હોય, ક્યારેક ઊંધું બને ભાવાત્મક સહેલું હોય વાદાત્મક અઘરું હોય, તો આપણને આવડવું બંને જોઈએ કે જેમાંથી આપણને એકાદું જ લખવાનું એક જ છે પણ આવડતું આપણે બંને હોવું જોઈએ, એટલા માટે આપણે બંનેના વિડીયો મૂકેલા છે. અને ભાવાત્મક ગદ્ય ક્યાંક ને ક્યાંક તમને સહેલું પડતું હોય છે, તો આવી રીતે વાદાત્મક ગદ્ય નીચે ભાવાત્મક ગદ્ય આપેલું છે. અને ત્યાર પછી આપણે નિબંધ લેખન, ખાસ મિત્રો સૌથી વધારે માર્ક્સ તમારા નિબંધની અંદર કપાતા હોય છે, તો એટલા માટે આપણે બહુ લાંબો લગભગ 1.25 કલાકનો 45 મિનિટનો વિડીયો એના ઉપર બનાવેલો છે કે સ્ટેપ બાય સ્ટેપ તમે નિબંધમાં સારામાં સારા માર્ક્સ કઈ રીતે લઈ શકો. તો ચોક્કસથી ઉપરના આઈ બટનમાં પણ એની લિંક આપી દઈશ અને આપણી ચેનલ ઉપર પણ તમને એ વિડીયો મળી જશે કે કઈ રીતે નિબંધની અંદર સારામાં સારા માર્ક્સ લેવા. તો અહીંયા મિત્રતાની મીઠાશ, પાણી બચાવો, પ્રાણી બચાવો, પ્રકૃતિનું રમ્ય અને રૌદ્ર સ્વરૂપ, આ પ્રમ્ય અને રૌદ્ર સ્વરૂપ આ બંને ત્રણમાંથી કોઈ પણ એક ટોપિક વિશે તમારે નિબંધ લખવાનો છે જેના તમને પૂરેપૂરા 10 માર્ક્સ મળશે. તો નિબંધ આપણા માટે ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, કારણ કે આપણા પેપરનો સૌથી મોટો પ્રશ્ન હોય છે અને પાછો સૌથી સહેલો. તમે એકવાર પદ્ધતિસર નિબંધ લખતા શીખી જાઓ ને એટલે બહુ સરળતાથી તમે એમાં ઓછી મહેનતે વધારે માર્ક્સ લઈ શકો ને એવો આ પ્રશ્ન છે. તો મિત્રો અત્યારે આપણે આ પ્રશ્ન પેપરનો સોલ્યુશન અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચોક્કસથી તમને વિડીયો પસંદ પડ્યો હોય ને તો લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરી દેજો, અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેશો. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે, ત્યાં સુધી મને આપો રજા. આવજો, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, વંદે માતરમ.